વલસાડ શહેર અને જિલ્લાના નવરાત્રી આયોજકો સાથે અને શાંતિ સમિતિના સભ્યો સાથે વલસાડ નગરપાલિકાના વહીવટદાર અને વલસાડ ડીએસપીના નેતૃત્વમાં વલસાડ શહેરના મોંઘભાઈ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરના નવરાત્રી આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે વહીવટદાર અને ડીએસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારી આસ્થા સોલંકી અને ડીએસપી કરણરાજ વાઘેલાએ નવરાત્રીના આયોજકોને જરૂરી સૂચનો કર્યા હતા. નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે. તમામ મોટા ગરબા આયોજકોને ગ્રાઉન્ડ ઉપર સીસીટીવી કેમેરા, ફાયર સેફટી સહિતની સુરક્ષાના સાધનો અને રાજ્ય સરકાર દ્વારા નવી એસઓપી મુજબ કામગીરી કરવા હાથ ધરી હતી. આગામી દિવસોમાં આવનાર નવરાત્રી આયોજનને લઈને વલસાડ શહેરના નવરાત્રીના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે વલસાડ નગરપાલિકાના વહીવટદાર આસ્થા સોલંકી અને વલસાડ ડીએસપી કરણરાજ વાઘેલાના અધ્યક્ષ સ્થાને મોંઘભાઈ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. શાંતિ સમિતિની બેઠકમાં વલસાડ નગરપાલિકાના વહીવટદાર આસ્થા સોલંકીએ ગરબા આયોજકોને ગરબાના ગ્રાઉન્ડમાં જરૂરી સફાઈ કરવા જણાવ્યું હતું. ગરબા ગ્રાઉન્ડમાં જરૂરી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી અને ગરબાના આયોજન દરમિયાન પાર્કિંગ વ્યવસ્થા સહિત જરૂરી વ્યવસ્થા કરવા અંગે જણાવ્યું હતું. સમગ્ર જે મીટિંગ હતી એમાં મુખ્ય મુદ્દા જે ચર્ચા કરવામાં આવ્યા છે કે નવરાત્રીના આયોજકો દ્વારા તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, ગરબાના ગ્રાઉન્ડ, એની સાથે સાથે જે પાર્કિંગ એરિયા છે એ પાર્કિંગ એરિયામાં અને ગ્રાઉન્ડ ઉપર ને એન્ટ્રી એક્ઝિટ ઉપર ફાયર એક્સ્ટિંગાઇઝર, ફાયર ટેન્ડરની વ્યવસ્થા, તમામ પ્લેસીસ ઉપર પ્રોપર લાઇટિંગની વ્યવસ્થા, સાથે સાથે તમામ એરિયામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. આની સાથે સાથે જે પણ ઇલેક્ટ્રિફિકેશન કામ જે કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર કે સ્ટેજ ઉપર, કે ઇલેક્ટ્રિસિટીના કામ જે છે એને પ્રોપરલી કરવામાં આવે એ બાબતે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે. નવરાત્રી આયોજકો સાથે અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમની સાથે એસપી સાહેબ અને નગરપાલિકાના વહીવટદાર તરીકે અમારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં જે સૂચનો હતા મુખ્યત્વે એસપી સાહેબ તરફથી લો એન્ડ ઓર્ડર સંદર્ભે અને ખાસ આયોજકો એમના સ્થળે સેફટી અને સલામતી કઈ રીતે લોકોની જાળવી શકે એ અંગેનું હતું. નગરપાલિકા વહીવટદાર તરીકે મારા તરફથી જે અપીલ કરવામાં આવી છે સૌ આયોજકોને, મુખ્ય મુદ્દો એમાં એ હતો કે જે આયોજનના સ્થળે જે કંઈ કચરો ભેગો થાય છે એ કચરો આયોજનના સ્થળે દરરોજ સફાઈ કરવામાં આવે અને સફાઈ બાદ એ કચરામાંથી જે પ્લાસ્ટિક વેસ્ટ હોય છે કે જે બાયોડિગ્રેડેબલ નથી એ પ્લાસ્ટિક વેસ્ટને અલગથી એ લોકો રાખે, જે નગરપાલિકા દ્વારા અલગથી ઉપાડી દેવામાં આવશે. અને વલસાડ ડીએસપી કરણરાજ વાઘેલા નવરાત્રીના આયોજન દરમિયાન કોઈ દુર્ઘટના ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે જરૂરી પરમિશન મેળવવા અને જરૂરી સૂચનો કર્યા હતા. આમ ગરબા આયોજકોને રાજ્ય સરકારની એસઓપી અંગે માહિતગાર કર્યા હતા, સાથે ગરબાના આયોજકોને કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવા અંગે સૂચનાઓ આપી હતી. નવરાત્રીના આયોજન દરમિયાન સાઉન્ડનો મર્યાદામાં ઉપયોગ કરવા સહિત આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરના મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી મેળવવા વાયરિંગની જરૂરી સેફટી રાખવા અંગે જણાવવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડમાં ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.